અને જે રીતે હિમાચલના મંડીથી કંગના રનૌતને ટિકિટ આપવામાં આવી અને ત્યારબાદ શાબ્દિક વાર એકબીજા પર કરવામાં આવી રહ્યા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર આરોપ લગાવી રહી છે, પ્રહાર કરી રહી છે, કારણ કે એની સૌથી પાછળનું મોટું કારણ છે કે સુપ્રિયા શ્રીને જે કોંગ્રેસના પ્રવક્તા છે, નેતા છે, એમના દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી, અત્યંત ભદ્દી અશ્લીલ પોસ્ટ મૂકવામાં આવી હતી કંગના રનૌતના ફોટા સાથે, અને મંડીથી એમને ટિકિટ આપવામાં આવી છે. એટલે એમણે હિન્દીમાં લખ્યું હતું કે મંડીમાં શું ભાવ ચાલી રહ્યો છે કોઈ જણાવશે. અને આ જ શબ્દો પર ઘમાસાણ મચ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા અત્યારે કોંગ્રેસ પર જે રીતે કટાક્ષ કરી રહ્યા છે, પ્રહાર કરી રહ્યા છે અને સુપ્રિયા શ્રીનેતને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. શહેઝાદ પુનાવાલા જેમણે પોસ્ટ મૂકી કે મલ્લિકાર્જુન ખડગેમાં જો થોડી પણ તાકાત હોય, એમની પાસે થોડી પણ સત્તા હોય તો સુપ્રિયા શ્રીનેતને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. કઈ રીતે શક્ય છે કે બધી જ ગંદકી એક જ જગ્યાએ ભેગી થઈ છે? સ્મૃતિ ઈરાની કે જેઓ મંત્રી છે, તેઓ પણ કંગના રનૌતના સમર્થનમાં આવ્યા છે અને તેમણે પણ કોંગ્રેસ તરફથી એવા વાર કર્યા છે, કોંગ્રેસ પર વાર કર્યા છે, પલટવાર કર્યો છે કે આવું કોઈ કઈ રીતે કરી શકે. અમિત માલવિયા કે જે આઈટી સેલના ચેરમેન છે, ભાજપનો આઈટી સેલ સંભાળે છે, તેમણે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસ પર વાર કર્યા છે, આક્રમક પ્રહાર કર્યા છે કે કોંગ્રેસ આવું કઈ રીતે કહી શકે. સુપ્રિયા શ્રીનેત અત્યારે હાથરસ લોબી ક્યાં જતી રહી છે? પહેલા સંદેશ ખાલીમાંથી સમર્થન આપ્યું અને ત્યારબાદ લાલસિંહને ટિકિટ આપવામાં આવી, ઘણા બધા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટીકરણ આપ્યું છે. સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે કોઈ પેરોડી એકાઉન્ટ અથવા તો મારું એકાઉન્ટની એક્સેસ જેમની પાસે જતી રહી છે, એમના દ્વારા કોઈકના દ્વારા પોસ્ટ મૂકવામાં આવી છે, મને બિલકુલ નથી ખબર. જે લોકો મને ઓળખે છે એમને ખબર છે કે હું ક્યારેય કોઈ મહિલા પર આવી ભદ્દી કમેન્ટ ન મૂકી શકું, પરંતુ સુપ્રિયા શ્રીનેતની આ સ્પષ્ટતા પણ કામ નથી કરી રહી. અને ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે સુપ્રિયા શ્રીનેત હવે લીપાપોતી કરવાની કોશિશ કરી રહ્યા છે અને આ બધા વચ્ચે અત્યારે આ મુદ્દાને લઈને ઘમાસાણ મચ્યું છે. કંગના રનૌતે પોતે પણ એક પોસ્ટ કરી, ટ્વિટર પર પોસ્ટ કરી, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને એમણે એમ કહ્યું કે જ્યારે કોઈ એક યુવાન પુરુષને ટિકિટ આપવામાં આવે ત્યારે એની વિચારધારા પર હુમલો કરવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ મહિલા, યુવાન મહિલાને ટિકિટ આપવામાં આવે ત્યારે એની સેક્સ્યુઆલિટી પર સવાલ કરવામાં આવે છે, એના પર હુમલો કરવામાં આવે છે. અને મંડી એક નાનો પ્રદેશ છે, એક નાનું શહેર છે, એને કઈ રીતે અત્યારે સેક્સ્યુઆલિટી સાથે જોડવામાં આવી રહી છે એને પણ તેણે સવાલ કર્યા છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે મારી રાજકીય, મારી ફિલ્મી કારકિર્દીમાં મેં ઘણા બધા નાના મોટા રોલ કર્યા છે, પરંતુ કોઈ કઈ રીતે આવી રીતે મારા પર સવાલ ઉઠાવી શકે? જો કે વાત અહીંયાથી નથી ખતમ થતી. એક તરફ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે, સુપ્રિયા શ્રીનેતને તાત્કાલિક તેની હકાલપટ્ટી કરવાની માંગ કરી રહ્યા છે. બીજી બાજુ આ સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે આપણને ખબર છે કે જૂના જૂના ઘણા બધા વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી અત્યારે કંગના રનૌતનો એક જૂનો વિડીયો, એક ઇન્ટરવ્યુમાં તેઓ બોલી રહ્યા હતા અને ઉર્મિલા માંતોડકર કે જેઓ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા, તેમને એમણે સોફ્ટ પોર્ન સ્ટાર કહ્યા હતા, એ અત્યારે વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે અને એમ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યારે ક્યાં ગયા હતા જ્યારે કંગના રનૌત તરફથી ઉર્મિલા માંતોડકર પર આવી ભદ્દી કમેન્ટ કરવામાં આવી. એટલે બંને તરફથી એવા વાર પલટવાર ચાલી રહ્યા છે. मेरे फेसबुक और इंस्टाग्राम अकाउंट का एक्सेस कई लोगों के पास है, उसमें से किसी एक व्यक्ति